Hello everyone, welcome to Star Education YouTube channel. Star Education YouTube channel માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરશું 22 ડિસેમ્બરના તમામ મહત્વના કરંટ અફેર વિશે. ડેઈલી ફક્ત 10 મિનિટની અંદર દિવસના જે પણ કાય ગતિના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર સ્ટડી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ વિડિયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. વિડિયો સારો લાગે, મજા આવે તો લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે, અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ સિમ્બોલ પણ જરૂર દબાવજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. વિડીયોની પીડીએફ mygvtk.com વેબસાઇટમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. 14 ડિસેમ્બર સુધીની પીડીએફ અત્યારે અવેલેબલ છે. 14 ડિસેમ્બર સુધીની પીડીએફ ડાઉનલોડ કરી જોઉં, કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો કોમેન્ટમાં જણાવો. શરૂ કરીએ આજના 22 ડિસેમ્બરના કરંટ અફેર. 5 પ્રશ્નો તમારે રિવિઝન માટે, જેનો જવાબ આપશો એ કોમેન્ટ બોક્સની અંદર લખવાનો હોય છે. તો આજના 5 પ્રશ્નો તમારી સામે સ્ક્રીન ઉપર અવેલેબલ છે. પહેલો પ્રશ્ન, ગાંધી સોલાર પાર્ક એનું લોકાર્પણ કરવામાં આવેલું હતું, કયા દેશમાં આવેલું છે? આ ગાંધી સોલાર પાર્ક છે કયા દેશમાં આવેલું છે? તાજેતરમાં જ આનું લોકાર્પણ કરવામાં આવેલું છે, કયા દેશમાં આવેલું છે એવું પ્રશ્ન પૂછેલો છે. તાજેતરમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને આપવામાં આવેલો છે? મહારાષ્ટ્ર વિધાનસભાના નવા અધ્યક્ષ કોણ બન્યું છે? વિઝા કાર્ડના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અને પીવી સિંધુ કઈ રમતના ખેલાડી છે? તો 5 પ્રશ્નો છે, જેનો જવાબ આપશો એ કોમેન્ટમાં લખવાનો છે. વિડીયોના એન્ડમાં તમને જવાબ મળી જશે. શરૂ કરીએ આજના કરંટ અફેર 22 ડિસેમ્બર. સૌથી પહેલો પ્રશ્ન, તાજેતરમાં પપ્પા ન્યૂ ગિનીમાંથી એક નવા દેશની રચના થઈ, આ દેશનું નામ શું છે? પપ્પા ન્યૂ ગિનીમાંથી એક નવો દેશ બન્યો, આ દેશનું નામ છે બોગેઇનવિલ. ઓપ્શન સી સાચો જવાબ છે, બોગેઇનવિલ. તો પપ્પા ન્યૂ ગિનીમાંથી જ એક નવો દેશ બન્યો, આ દેશનું નામ છે બોગેઇનવિલ. અને આ દેશની રાજધાની કઈ હશે? આ દેશની રાજધાની હશે બુકા. બરાબર, કન્ફ્યુઝન ન કરતા, બુકા પૂછાય તો કોની રાજધાની છે? બોગેઇનવિલની. અને બાકુ કોની રાજધાની છે? અઝરબૈજાનની. તો બાકુ અને બુકામાં ખાસ કન્ફ્યુઝન થાય એવું છે. તો બોગેઇનવિલની રાજધાની છે બુકા અને અઝરબૈજાનની રાજધાની છે બાકુ. તો ખાસ યાદ રાખજો. હવે તો બોગેઇનવિલ હવે વિશ્વનો સૌથી યુવા દેશ બની ગયો છે, એટલે કે તાજેતરમાં જ નિમણૂક થયેલો અથવા તો તાજેતરમાં જ બનેલો દેશ બની ગયો છે. અંતિમ દેશ કયો હતો અત્યાર સુધીમાં? તો છેલ્લે રચાયેલો અંતિમ દેશ હતો સાઉથ સુડાન. સુડાનમાંથી અલગ થઈને બનેલો હતો. અને પ્રશ્ન એમ પણ પૂછાય કે બોગેઇનવિલ તાજેતરમાં નવો દેશ બન્યો, તો તે કયા દેશમાંથી અલગ થઈને બન્યો? તો એ પણ યાદ રાખજો, પપ્પા ન્યૂ ગિનીમાંથી. બરાબર, તો આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. સિમિલરલી સાઉથ સુડાન છે એ સુડાનમાંથી અલગ થઈને બન્યો હતો, અને ક્યારે બન્યો હતો? 9 જુલાઈ 2011ના રોજ. બરાબર, 9 જુલાઈ 2011ના રોજ. બરાબર, અને પપ્પા ન્યૂ ગિનીની પણ વાત આવી છે, તો પપ્પા ન્યૂ ગિની વિશે પણ યાદ રાખી લેશું. રાજધાની છે પોર્ટ મોરેસ્બી અને ચલણ છે કિના. બરાબર, ચલણ શું છે? કિના. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આઈસીએમઆરએ કઈ થેરેપી માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે? તો જીન થેરેપી માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે આઈસીએમઆરએ. જવાબ આવશે ઓપ્શન બી, જીન થેરેપી. જનરલ થેરેપી કોને કહેવાય? કોઈ પણ એવી પદ્ધતિ કે જેમના દ્વારા તમારા રોગને મટાડી શકાતો હોય તો એને થેરેપી ગણી શકાય. બરાબર, જનરલી તમને હાથ પગ દુખતા હોય, તમે મસાજ કરાવો છો, સો એને એક થેરેપી ગણી શકાય. બરાબર, તો અહીંયા જીન થેરેપી માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ઘણી બધી પ્રકારની થેરેપી હોય છે, પરંતુ આપણે એમાં કંઈ બહુ ડિટેલમાં ઉતરવાની જરૂર નથી. ખાલી આને યાદ રાખવાનું છે કે જીન થેરેપી માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી આઈસીએમઆર દ્વારા. આઈસીએમઆરનું પૂરું નામ યાદ રાખી લેજો, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, આઈસીએમઆર છે. એના દ્વારા તાજેતરમાં જ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવેલો હતો. કોને આપવામાં આવેલો હતો? બાયોકોન કંપનીના માલિક છે કિરણ મજમુદાર શો, એમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવેલો હતો આઈસીએમઆર દ્વારા, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા. વડુમથક આવેલું છે નવી દિલ્હીમાં, સ્થાપના થઈ હતી 1911માં, અને ડાયરેક્ટર જનરલ છે આઈસીએમઆરના બલરામ ભાર્ગવ. તો આટલી વસ્તુ આમાંથી યાદ રાખવાની છે. નેક્સ્ટ આગળ વધીએ. તાજેતરમાં બી ડબલ્યુ
एफ वर्ल्ड टूर फाइनल में पुरुष सींगल टाइटल को जीत्यू है? बी डब्ल्यू एफ वर्ल्ड टूर फाइनल एम पुरुष सींगल टाइटल जीतेलू है केन्टो मोमोटा है। केन्टो मोमोटा ऑप्शन बी साचो जवाब है, केन्टो मोमोटा। तो पुरुष सींगल टाइटल बी डब्ल्यू एफ वर्ल्ड टूर फाइनल जीतेलू लीधु है केन्टो मोमोटाए। अने तेओ कया देशना है? जापानना है। जापानना बेडमिंटन प्लेयर है केन्टो मोमोटा। अने महिला सींगल टाइटल कोने जीतेलू है? महिला सींगल टाइटल जीतेलू है चेन युफाए। चेन युफाई चीनना है अने चीनना बेडमिंटन प्लेयर है। अने आ स्पर्धा आयोजन पण क्या थयेलू हतुं? चीन में थयेलू हतुं, बराबर। तो आटली वस्तु आमांथी अगत्यनी है। वर्ल्ड लेवलनी स्पर्धा है, बराबर, वर्ल्ड चैम्पियनशिप है, सो एटला माटे अगत्यनुं छे, बराबर। बी डब्ल्यू एफ वर्ल्ड टूर फाइनल पुरुष सींगल केन्टो मोमोटा जापानना है, महिला सींगल टाइटल चेन युफाई चीनना है, अने स्पर्धा आयोजन पण थयेलू हतुं चीन में। ભારતીય થલસેના નવા વડા કોણ બન્યો? અગાઉ કેટલા ટાઈમથી રિપીટ કરાવતો જાઉં છું, બધાને આવડવું જ જોઈએ આ પ્રશ્નનો આન્સર, મનોજ મુકુંદ નરવાને નવા વડા બની ગયા છે, મનોજ મુકુંદ નરવાને એકચ્યુઅલમાં બની જ ગયા છે હવે। સો થલસેના નવા વડા હવે પૂછાય તો મનોજ મુકુંદ નરવાને। મહારાષ્ટ્ર રાજ્યના છે, કેટલામાં નંબરના બન્યા? 28મા નંબરના। અને જે જૂના કોણ હતા કોનું સ્થાન લીધું? બિપિન રાવતનું સ્થાન લીધું। બિપિન રાવત હતા 27મા અને 28મા બન્યા મનોજ મુકુંદ નરવાને। બિપિન રાવત હવે શું બની ગયા? બિપિન રાવત બની ગયા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ। ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ બન્યું છે? બિપિન રાવત। અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે, બરાબર, એ આ ત્રણેય સેનાના વડાની ઉપરનું એક પદ છે, બરાબર, સો એ પણ યાદ રાખજો। તો બધા મહત્વના પોઈન્ટ જોઈ લઈએ। ભારતીય તટરક્ષક છે, ભારતીય તટરક્ષકના વડા, ઇન્ડિયન કોસ્ટગાર્ડના વડા કોણ છે? કૃષ્ણસ્વામી નટરાજન। વાયુસેનાના આર કે એસ ભદૌરિયા કેટલામાં નંબરના છે? 26મા નંબરના। મનોજ મુકુંદ નરવાને હમણાં જ આપણે ચર્ચા કરી 28મા। અને નૌસેનાના વડા કરમબીર સિંઘ એ કેટલામાં નંબરના છે? કરમબીર સિંઘ છે 24મા નંબરના। સો યાદ રાખવું બહુ જ ઇઝી છે, જો હવે બહુ મસ્ત સેટ થઈ ગયું છે, નૌસેના પછી વાયુસેના અને પછી થલસેના, એવી રીતે યાદ રાખો। તો નૌસેનાના કોણ છે? કરમબીર સિંહ। નામ તો બધાને યાદ જ હશે કોણ કોણ છે, બરાબર, કેટલામાં છે એ યાદ નહીં રહેતું હોય। તો નૌસેના, વાયુસેના અને થલસેના, બરાબર, 24, 26 અને 28 આવી રીતે યાદ રહી જશે, 24, 26 અને 28, બરાબર। સો યાદ રાખવું પણ બહુ ઇઝી થઈ જશે, નૌસેના, વાયુસેના અને થલસેના, આવી રીતે યાદ રાખજો, નૌસેના, વાયુસેના, થલસેના, 24, 26, 28 બબે ઉમેરતા જવાનું। તાજેતરમાં જાહેર થયેલ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ ક્રમ પર કોણ છે? આઈસીસી ટેસ્ટ રેન્કિંગ તાજેતરમાં જાહેર થઈ, પહેલા નંબરે છે વિરાટ કોહલી, બીજા નંબરે છે સ્ટીવ સ્મિથ અને ત્રીજા નંબરે છે કેન વિલિયમ્સન। તો પહેલા નંબરે વિરાટ કોહલી, બીજા નંબરે સ્ટીવ સ્મિથ અને ત્રીજા નંબરે કેન વિલિયમ્સન છે, બરાબર। તો એકથી ત્રણ યાદ રાખી લેજો, બાકીના બહુ એટલા અગત્યના નથી, ખાલી પહેલો જ અગત્યનો છે આમ જોઈએ તો। સ્ટીવ સ્મિથ કયા દેશના છે? ઓસ્ટ્રેલિયાના છે। અને કેન વિલિયમ્સન કયા દેશના છે? ન્યૂઝીલેન્ડના। તો રેન્કિંગ વિશે તો ખબર પડી ગઈ, પહેલા ક્રમે વિરાટ કોહલી, બીજો ત્રીજો ક્રમે। સો હવે વન ડેમાં થોડાક અગત્યના રેકોર્ડ જોઈ લે વિરાટ કોહલીના। વન ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય ખેલાડી કોણ, એવું પૂછાય તો કોણ? વિરાટ કોહલી। અને 1000 રન બનાવનાર વિશ્વનો સૌથી પહેલો, સૌથી ઝડપી વિશ્વનો ખેલાડી કે જેણે 1000 રન સૌથી ઝડપી બનાવેલા હોય વૈશ્વિક સ્તરે વન ડેની અંદર, તો એનું એનું નામ શું છે? એમનું નામ છે ફખર જમાન, બરાબર, ફખર જમાન। ફખર જમાને પણ ઘણા ઘણા મસ્ત રેકોર્ડ બનાવેલા છે, પરંતુ એ અત્યારે અગત્યના નથી, જૂના થઈ ગયા છે। વન ડેમાં સૌથી ઝડપી 8000, 9000, 10000 રન બનાવવાનો રેકોર્ડ વૈશ્વિક સ્તરે કોના નામે છે? સૌથી ઝડપી બનાવવામાં વિરાટ કોહલીના નામે છે। અને ટી ટ્વેન્ટીમાં સૌથી વધુ 50 લગાવવાનો રેકોર્ડ પણ કોના નામે છે? વિરાટ કોહલીના નામે। ટી ટ્વેન્ટીને અગેન રિપીટ કરું છું, ટી ટ્વેન્ટીમાં સૌથી વધુ 50 લગાવવાનો રેકોર્ડ પણ કોના નામે છે? વિરાટ કોહલીના નામે છે। અને વિરાટ કોહલી ટી ટ્વેન્ટીની અંદર સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ તાજેતરમાં બનેલા હતા, બરાબર, સો એ પણ યાદ રાખજો। આ સિવાય વિરાટ કોહલીને ઘણા એવોર્ડ પણ મળેલા છે, 2013માં અર્જુન એવોર્ડ મળેલો હતો વિરાટ કોહલીને, 2017માં પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો હતો વિરાટ કોહલીને, અને હાલમાં જ 2018માં, વર્ષ 2018માં રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડથી પણ સન્માનિત કરાયેલા હતા।
આ વખતનો રાજીવ ગાંધી એવોર્ડ કુલ બે વ્યક્તિને આપવામાં આવેલો છે વર્ષ 2019નો. કોને કોને આપવામાં આવેલો છે એ તમે મને બંને વ્યક્તિના નામ કોમેન્ટમાં જણાવો. બે વ્યક્તિને આપવામાં આવેલો હતો, ચલો એકનું નામ કહી દો, બજરંગ પુનિયા, બરાબર. બીજા કોણ હતા, બીજાનું નામ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે, અને કઈ રમતના હતા એ પણ તમારે મને કહેવાનું છે. વાત કરીએ ક્વિક ન્યૂઝની, ફટાફટ જોઈએ આજના ક્વિક ન્યૂઝ. તાજેતરમાં T20માં 3 મેડન ઓવર ફેંકનાર ખેલાડી કોણ બન્યું? T20ની અંદર 3 મેડન ઓવર ફેંકનાર ખેલાડી બન્યા છે દીપ્તિ શર્મા. આ ક્વિક ન્યૂઝમાં ક્યારેક ક્યારેક હું થોડાક જૂના કરંટ અફેર પણ રિવાઇઝ કરાવવાનો પ્રયત્ન કરીશ. તાજેતરમાં કયા રાજ્યમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ નોંધાયા? ગુજરાતની અંદર ડેન્ગ્યુના સૌથી વધુ કેસ નોંધાયા, બીજા નંબરે છે કર્ણાટક. તાજેતરમાં પોતાની પહેલી ટેસ્ટ અને પહેલી વન ડેમાં સદી લગાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યું? તો પોતાની પહેલી ટેસ્ટ અને પહેલી વન ડે એમાં સદી લગાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યા છે આબિદ અલી. આબિદ અલી કયા દેશના છે? પાકિસ્તાનનો ખેલાડી છે, ક્રિકેટ ખેલાડી. લાહોર અને વાઘા રેલવે સ્ટેશન વચ્ચેની ટ્રેન સેવા કેટલા વર્ષ બાદ ફરી વખત શરૂ કરવામાં આવશે? તો લાહોર અને વાઘા રેલવે સ્ટેશન વચ્ચેની જે ટ્રેન સેવા છે 22 વર્ષ બાદ ફરી એક વખત શરૂ કરવામાં આવશે. તાજેતરમાં 16મા ઓરેન્જ ફેસ્ટિવલનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવેલું હતું? 16મો ઓરેન્જ ફેસ્ટિવલ છે એનું આયોજન થયેલું હતું મણિપુર ખાતે. 25મા મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપનું ટાઇટલ કોણે જીત્યું? 25મું મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતેલું હતું મણિપુરે. વિશ્વનું સૌ પ્રથમ ઊંટની હોસ્પિટલ કયા શહેરમાં શરૂ કરવામાં આવી? વિશ્વની સૌથી પહેલી ઊંટની હોસ્પિટલ શરૂ કરવામાં આવી દુબઈમાં, બરાબર. દુબઈમાં, દુબઈ કયા દેશમાં આવેલું છે એ તમારે મને કહેવાનું છે, આવડવું જ જોઈએ દુબઈ. તાજેતરમાં આઈડી સ્વામીનું નિધન થયું, તેઓ કઈ પાર્ટીના સભ્ય હતા? તેઓ હતા બીજેપીના, ભારતીય જનતા પાર્ટી. આઈડી સ્વામી એનું નિધન થયું, બીજેપીમાંથી હતા, બીજેપી પાર્ટીના સભ્ય હતા, અને હરિયાણાના કરનાલ ખાતેથી તેઓ ચૂંટણી લડતા હતા. પ્રશ્ન એમ પણ પૂછી શકાય ક્યાંથી ચૂંટણી લડતા, કયા રાજ્યમાંથી લડતા એવું પૂછાય તો હરિયાણા, હરિયાણામાં કઈ જગ્યાએથી લડતા એવું પૂછાય તો કરનાલ. મેઘાલય રાજ્યના રાજ્યપાલનો વધારાનો પદભાર કોને સોંપવામાં આવેલો છે? મેઘાલયના રાજ્યપાલ હતા તથાગત રોય, તેઓ હાલમાં રજા ઉપર છે, તો એમનો વધારાનો પદભાર છે આર એન રવિને સોંપવામાં આવેલો છે. તાજેતરમાં આયકર વિભાગ દ્વારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ શું રાખવામાં આવી છે? તો આયકર વિભાગ દ્વારા પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2019 રાખવામાં આવી છે. સો આ હતા આજના કરંટ અફેર. વાત કરીએ આજના 5 પ્રશ્નોની, તો ગાંધી સોલાર પાર્ક એનું લોકાર્પણ સંયુક્ત રાષ્ટ્રની બિલ્ડિંગ છે ત્યાં કરવામાં આવ્યું હતું. ક્યાં આવેલી છે સંયુક્ત રાષ્ટ્રની મેઇન ઓફિસ? અમેરિકાના ન્યૂયોર્કમાં. તાજેતરમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો? અમિતાભ બચ્ચનને. વિધાનસભાના નવા અધ્યક્ષ મહારાષ્ટ્રના કોણ બન્યું છે? નાના પટોલે. અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે? મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે, અને રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી. વિઝા કાર્ડના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા પીવી સિંધુ છે બેડમિન્ટનના ખેલાડી. સો આ આજના તમામ કરંટ અફેર. આશા રાખું છું સારો લાગેલો હશે, સારો લાગ્યો હોય તો લાઇક કરો, મજા ન આવી હોય તો ડિસલાઇક પણ કરો તમે તારે, અને શેર કરો તમારા મિત્રો સાથે મજા આવી હોય તો, અને જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ સિમ્બોલ જરૂર દબાવો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે, ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.